તમારી જીત માટે જે બધું હારી જા એનું નામ બાપ છે. અને જેની પ્રાર્થનાથી તમે બધું જીતી જાઓ એનું નામ મા છે. આજે તમારી સામે તમારા મા બાપ માટે જયારે મારે બોલવાનું છે ત્યારે તમને પૂછું છું, તમે તમારા મા બાપ પર વધારે ઉપકાર કર્યા છે કે તમારા મા બાપે તમારા પર વધારે ઉપકાર કર્યા છે? તમે શું ઉપકાર કર્યા છે? અરે તમારા મા બાપ માટે હું જયારે બોલવાનું શરૂ કરું ત્યારે તમારા મનમાં કદાચ એવો પ્રશ્ન થાય, મારા સાહેબ એમણે અમને જન્મ આપ્યો એટલા માત્રથી શું અમારો ઉપકાર બની ગયા? યસ, એને તમારા પર કેટલા ઉપકાર કર્યા છે એની તમને કલ્પના છે? યુ કાન્ટ બિલીવ. હું તમને ઘણા ખાલી 5 પોઈન્ટ તમે માની જશો ને તો તમે કહી દેજો કે મારા સાહેબ ઇનફ ઇઝ ઇનફ, મોર ધેન ઇનફ, હવે આનાથી વધારે તમારે અમને કાંઈ કહેવાની જરૂર નથી, અમે સમજી ગયા અમારા મા બાપ નો અમારા પર શું ઉપકાર. ઓનલી 5 પોઈન્ટ. પહેલો પોઈન્ટ લખજો, તમારા મા બાપ, તમારી મા તમને પેટમાં કેટલા મહિના રાખે છે? કોઈ ટેસ્ટ ટ્યુબ બેબી છે લેબોરેટરીમાં જેનો જન્મ થયો, ઓલી કાચની સીસી આવે ને એમાંથી કોઈ બહાર આવી? દરેક પોતાના માના પેટમાં 9 મહિના રહ્યા હતા કે નતા? કેવી રીતે રહ્યા હતા? તાવ કાંઈ ખાડે ને મોણે ને જાણે ઔષધ ધ્યાનમાં હતા? ચલો પેલા 5 મહિના ગાડી નાખો, પછી જેમ હાથ પગ શરીર આપણું ડેવલપ થતું ગયું અને પછી એ હાથ પગ ઉછળતા હતા કે નતા ઉછળતા? મમ્મીને લાત વાગતી હતી કે નથી વાગતી? અને મજા જુઓ, જેટલી લાત વધારે વાગતી હતી ને એટલી માં વધારે રાજી થતી. મેને તમે આપણી માને પેટમાં લાતો મારવામાં કઈ બાકી નતો રાખ્યું, પણ એ લાતો વાગી છે ત્યારે એને આપણને મુઠ્ઠીઓ નથી મારી, એકદમ હેપી મારું બાળક જીવતું છે. યાદ છે ભગવાન મહાવીર મારા પેટમાં કેટલી મિનિટ માટે? કેટલી મિનિટ? સેકન્ડ, થોડીક સેકન્ડો માટે સ્થિર થઈ ગયા. કેમ? હું હલું છું ચલું છું એટલે મારી માને પીડા થાય, મારી માને મારે પીડા નથી આપી. ભગવાન આપણને એક મેસેજ આપતા ગયા કે હું પણ જો મારી માના પેટમાં સ્થિર થઈ ગયો તો મારી માને પીડા ન મળે, એટલા માટે તમારી કદાચ એટલી તાકાત હતી. ભલે કદાચ તમે તમારી માના પેટમાં રહીને રાતો મારી હશે, પણ જન્મ્યા પછી મોટા થાવ હવે જિંદગીમાં એને એક પણ લાભ તો નહીં મારતા, એક પણ એની વાત પણ નહીં કરતા જેનાથી તમારી માને દુઃખ થાય. આ ભગવાન આપણને એક મેસેજ આપી ગયા હતા, આપણે માના પેટમાં રહી લાતો મારીશ.